હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 2 ડિબેન્ચર એના અંગેના થોડાક આઈએમપી પોઈન્ટ્સ જોઈશું. સૌપ્રથમ તો આઈએમપી સમ્સ, તો ઇલસ્ટ્રેશન 12-17 અને એક્સરસાઇઝના સમ નંબર 4-6, તેમજ આપણે ઘણી બધી બાબતો યાદ રાખવી જોઈએ. દાખલા તરીકે આમનોંધનું બરાબર હેડિંગ આપવું જોઈએ, બરાબર ફોર્મેટ દોરીને આમનોંધ લખવી જોઈએ, તેમજ બાબત જે જેવી માહિતી જો ના આપેલી હોય તો આપણે બાબત જે લખવી જોઈએ, તેમજ આપણે બધી પ્રકારની આમનોંધની એકવાર રિવિઝન કરી લેવું જોઈએ. દાખલા તરીકે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવા, તેમજ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવા, ડિબેન્ચર વટાવથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવા, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવાની, ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતથી પરત કરવા, તેમજ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવા. આ બધી આમનોંધના ફોર્મેટ એકવાર આપણે પાછી લેવા જોઈએ કે આમનોંધ પાકી કરી લેવી જોઈએ. તેમજ એ બાબત જો યાદ રાખવી જોઈએ કે જો ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવામાં આવે તો બીજી આમનોંધ ડિબેન્ચર બહાર પાડતા થઈ નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે, તેમજ જો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા હોય તો પ્રીમિયમ જમા કરવામાં આવશે. તેવી જ રીતે જો ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય તો વટાવ ઉધાર કરવામાં આવશે, કારણ કે તે કંપની માટે ખર્ચ છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 ડિબેન્ચર અંગેના થોડાક આઈએમપી પોઈન્ટ્સ જોયા. થેન્ક યુ.